વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ફટાફટના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે અહીં આપણે અગિયારમા ધોરણના પાંચમા પાઠ એટલે કે ન્યૂટનના ગતિના નિયમોને લગતા થોડા એમસીક્યુ જોશું આપણે ખાસ કરીને ફ્રી બોડી ડાયાગ્રામના પછી વર્તુળ આકાર ગતિમાં અને ખાસ કરીને વર્તુળાકાર ગતિમાં જે મહત્તમ સલામત ઝડપ છે તેને લગતા તેમજ આભાસી બળને લગતા કેટલાક પ્રશ્નો અહીં જોશું તો ચાલો શરૂ કરીએ આ રહ્યો પ્રશ્ન એક જુ એ અને બી ના દળ દસ કિલોગ્રામ અને પાંચ કિલોગ્રામ છે અહીં તમે જોઈ શકો છો કે આ બ્લોક છે છે એ અને આ જે બીજો બ્લોક છે બી તે પાંચ કિલોગ્રામનો છે બરાબર હવે એ અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક પોઈન્ટ બે છે એટલે આ જે સપાટી છે ત્યાંનો ઘર્ષણાંક હું લખી નાખું પોઈન્ટ બે છે આ સપાટીની વાત છે તેનો ઘર્ષણ પોઈન્ટ બે છે સીનું નું લઘુત્તમ દળ કેટલા કિલોગ્રામ હોવું જોઈએ કે જેથી કરીને એ ખસે નહીં આ જે સી છે તેનું દળ કેટલું હોવું જોઈએ આપણે ધારો કે તેને એમ નામ આપી દઈએ તો આ એમ દળ કેટલું હોવું જોઈએ કે જેથી કરીને આ તંત્ર ખસે જ નહીં હવે જો વિદ્યાર્થી મિત્રો પહેલા તો એ સમજી લઈએ કે આ ખસે શું કામે જો આ જે બી બ્લોક છે ને તેનું વજન બળ નીચે તરફ લાગે જે આ દોરી વડે આ એ અને સી બ્લોક ને ખેંચે બરાબર હવે આ ખેંચે તો તેને રોકે કોણ રોકે આ સપાટી જે છે સપાટી સપાટી અને એ એ જે ઘર્ષણ બળ છે રોકી શકે બરાબર તો એનો મતલબ એમ થાય કે આ બીનું જે વજન બળ છે એ આ સપાટીના ઘર્ષણ બળ જેટલું કે પછી તેનાથી ઓછું હોવું જોઈએ નહીંતર આ તંત્ર ખસી જશે હવે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નમાં તમારે કઈ રીતે શરૂઆત કરવી એ સમજાવી દઉં જો સૌથી પહેલા હું નીચે તરફ અહીં વજન બળ દર્શાવી દઉં છું ડબલ્યુ બી અને તેને લીધે આ દોરીમાં ઉપર તરફ તણાવ બળ ઉત્પન્ન થાય ટી હવે આ તણાવ બળ આ એ બ્લોક ઉપર પણ લાગતું હશે કારણ કે આખી દોરી ઉપર તણાવ બળ સમાન જ હોય તો અહીં તણાવ બળ ટી હશે અને આ બ્લોક એ જે છે ને તેની નીચેની સપાટી ઉપર ઘર્ષણ બળ લાગશે આ ઘર્ષણ બળ આપણે મહત્તમ લેશું એફએસ મેક્સિમમ કારણ કે આપણે ઓછામાં ઓછું દળ શોધવાનું છે સી નું ઓછામાં ઓછું દળ શોધવાનું છે તો અહીં જે ઘર્ષણ બળ છે તે મહત્તમ લઈ શકાય હવે આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરો તે જોઈએ ખૂબ જ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ જો સૌથી પહેલા આમ તો ફ્રી બોડી ડાયગ્રામ દોરીને પણ આ કરી શકાય પણ હું તમને એક સરળ રીત બતાવું જો આ જે ડબલ્યુ બી છે એ તણાવ ટી જેટલો થશે કારણ કે અત્યારે આ બ્લોક સ્થિર છે તો ડબલ્યુ બરાબર તણાવ બળ થાય બરાબર અને આ બાજુ આ બ્લોક માટે વાત કરીએ તો આ તણાવ બળ અને આ એફએસ મેક્સિમમ બંને સમાન થાય કારણ કે આ બ્લોક પણ સ્થિર રાખવાનો છે આપણે તો તણાવ બળ અને એફએસ મેક્સિમમ સમાન થાય એટલે કે એફએસ મેક્સિમમ બરાબર ડબલ્યુ બી થઈ જાય બરાબર છે બીજું કે અત્યારે આ દળમાં કોઈ ભૂલ ન થાય એ માટે હું આ બી બ્લોક છે ને તેનું દળ એમ ટુ લખું આ એ બ્લોક છે તેનું દળ હું એમ વન લખું અને આ સી બ્લોક માટે એમ થ્રી કરીને ચાલો હવે આપણે વાત કરીએ એમ કે એફએસ મેક્સિમમ બરાબર મારે શું લખવાનું છે એફએસ મેક્સિમમ બરાબર સીધું જ થઈ જશે ડબલ્યુ બી હજુ એફએસ મેક્સિમમ એટલે શું મ્યુએસએન અને ડબલ્યુ બી બરાબર શું આવશે એમ ટુ જી હજી એક વાત આ મ્યુએસ બરાબર છે હવે એન એટલે શું સમજજો જો અત્યારે એન એટલે કે આ જે એ બ્લોક છે ને તેને ઉપર તરફ લાગતું લંબળ આ રીતે ઉપર તરફ લાગતું લંબળ હવે એ લંબળ કેટલું હશે સમજો આ જે લંબળ એન છે એ આ બંનેના વજન બળ જેટલું થશે બરાબર છે નીચે તરફ આ બંનેનું વજન બળ લાગશે તેના હિસાબે ઉપર તરફ આ લંબળ એન ઉત્પન્ન થશે તો સ્વાભાવિક છે કે આપણે એન બરાબર આમ લખી શકીએ એમ વન પ્લસ એમ થ્રી ઇન્ટુ જી બરાબર આ બાજુ એમ ટુ જી જી આમાંથી કેન્સલ થઈ જાય મ્યુ એસને સૂત્રોનો કરતા બનાવીએ તો આ થઈ જશે એમ ટુ ના છેદમાં એમ વન પ્લસ એમ થ્રી આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમે એક સમીકરણ તરીકે અલગથી યાદ રાખી લો જો જ્યારે કોઈ પણ બ્લોક આવી રીતે લટકાવેલ હોય તો તેનું દળ આ અંશમાં છે અને જેની સાથે જોડીને લટકાવેલ હોય તે બંનેના દળ અહીં છેદમાં છે તો આ બંનેનો ગુણોત્તર એ હંમેશા મ્યુએસ જેટલો થાય બરાબર જો કે આપણે તો આમાંથી એમ થ્રી શોધવાનો છે તો આપણે એમ થ્રીને સૂત્રોનો કરતા બનાવીએ તો એમ થ્રી બરાબર કેટલા થશે એમ ટુ ના છેદમાં મ્યુએસ માઇનસ એમ વન હવે આમાં તમામ કિંમતો મૂકી દઈએ તો જો એમ ટુ એટલે કેટલા છે ના છેદમાં મ્યુ એસ એટલે કે પોઈન્ટ બે આપેલા છે માઇનસ એમ વન જે છે એ દસ કિલોગ્રામ છે તો આ થઈ જશે પચીસ માઇનસ દસ એટલે કે પંદર કિલોગ્રામ તો આ થઈ ગયો જવાબ પંદર કિલોગ્રામ આપણે ઓપ્શનમાં તપાસી જોઈએ કે પંદર કિલોગ્રામ છે કે નહીં હા છે આ પહેલો જ ઓપ્શન છે પંદર કિલોગ્રામ જવાબ એટલે કે આ તંત્ર જરાય સરખે નહીં કોઈ પણ બ્લોક સરકે નહીં તે માટેની જરૂરી શરત થઈ ગઈ કે એમ થ્રી એટલીસ્ટ પંદર કિલોગ્રામનો હોવો જોઈએ તો આ પહેલો પ્રશ્ન પૂરો હવે જોઈએ બીજો પ્રશ્ન પિસ્તાલીસ ડિગ્રી એક કિલોમીટર છે રોડ અને ટાયર વચ્ચેનો છે તો મહત્તમ સલામત ઝડપ કેટલી થાય જો અત્યારે આ ઢોળાવાળા માર્ગનો પ્રશ્ન છે તો તમને ખબર છે કે તેમાં મહત્તમ સલામત ઝડપનું સૂત્ર લેવું પડે અને આવામાં મહત્તમ સલામત ઝડપ વીમેક્સ મેક્સ બરાબર તમને યાદ હશે સૂત્ર અંડર રૂટ ઓફ આર જી અને અંશમાં આવશે મ્યુએસ પ્લસ ટેન થીટા અને છેદમાં વન માઇનસ મ્યુએસ ટેન થીટા અહીં બધા મૂલ્યો આપેલા જ છે આર ત્રીજા એક કિલોમીટર છે એટલે આપણે તેને મીટરમાં લખીએ હજાર હજાર મીટર જીનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ લઈ અને આ જે મ્યુએસ છે તે આપેલ છે 0.5 પાંચ પ્લસ ટેન ઠીટા હવે ટેન પિસ્તાલીસ લેવાના છે એટલે ટેન પિસ્તાલીસ બરાબર એક થઈ જાય ના છેદમાં વન માઇનસ મ્યુએસ ટેન એટલે કે પોઈન્ટ પાંચ ગુણા એક અને સોલ્વ કરશો વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવી જશે એકસો મીટર પ્રતિ સેકન્ડ તો વીમેક્સ છે એકસો બોતેર મીટર પ્રતિ સેકન્ડ ઓપ્શન્સમાં તપાસી જોઈએ આ રહ્યો એકસો ને એ ઓપ્શન તો આ રીતે મહત્તમ સલામત ઝડપ આપણે શોધી ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ એક મીટર ત્રિજ્યાના એક ઓલા નળાકાર પીપળામાં એટલે કે પીપમાં બેરલમાં અંદરની સપાટીના સંપર્કમાં દસ કિલોગ્રામ દ્રવ્યમાનનો એક બ્લોક છે આ બ્લોક અને નળાકારની અંદરની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક પોઈન્ટ વન છે હવે આ નળાકાર ઉર્ધ્વીય દિશામાં હોય અને તેની અક્ષને સાપેક્ષે ફરતો હોય ત્યારે આ બ્લોકને સ્થિર રાખવા માટે જરૂરી કોણીય વેગ કેટલો થશે તે શોધો જેનું મૂલ્ય દસ લઈ લો પહેલાં તો આ પ્રશ્નને હું આકૃતિ દ્વારા સમજાવું તમને કે આ શું કહેવા માગે છે જો આ રીતે આ એક બેરલ છે બેરલ એટલે કે પોલો નળાકાર અને આ છે તેની અક્ષ બરાબર હવે આ બેરલની અંદરની સપાટી ઉપર એક બ્લોક આમ રાખેલ છે સામાન્ય રીતે બ્લોક પડી જ જાશે એ સ્વાભાવિક વાત છે પરંતુ અહીં આ બેરલને તેની અક્ષને ફરતે આવી રીતે ઓમેગા જેટલા કોણીય વેગથી ફેરવવામાં આવે છે આ રીતે ગોળ ગોળ ફેરવવામાં આવે છે તો તેને લીધે શું થાય કે આ બ્લોકને બહાર તરફ આભાસી બળ અથવા તો કહીએ કે કેન્દ્ર ત્યાગી બળ ઉત્પન્ન થાય જો કેન્દ્ર ત્યાગી બળને પણ એફસી લખાય અને કેન્દ્રગામી બળને પણ એફસી જ લખાય અને બંને હંમેશા સમાન મૂલ્યના હોય એટલે એફસી બરાબર જ થાય અહીં એટલે કે આ જે બ્લોક ફરે છે આ બ્લોક છે એ આની સાથે સાથે ફરશે ને ડ્રમની સાથે સાથે ફરશે તો આ જે બ્લોક ફરે છે તેની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પણ તેની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એટલે સ્વાભાવિક છે કે આ જે ડ્રમ છે તેની ત્રિજ્યા આ ડ્રમની ત્રીજી આપણે કેપિટલ આર વડે દર્શાવીએ તો હવે સમજો કેન્દ્ર ત્યાગી બળ લાગે છે તેના હિસાબે આ બ્લોક પર આ સપાટી દ્વારા લંબ લંબ દિશામાં બળ લાગશે સ્વાભાવિક છે કે આ લંબળ અંદર કેન્દ્ર તરફ હશે આ લંબળ એન આવી રીતે લાગશે કેન્દ્ર તરફ અને તેથી આપણે કહી શકીએ કે અત્યારે આ જે લંબળ છે તે જ કેન્દ્રગામી બળનું કામ કરી રહ્યું છે આ લંબળ જ કેન્દ્રગામી બળનું કામ કરશે તો હવે હું લખી શકું કે આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે લંબળ એન પૂરું પાડે છે હવે જો આ જે એફસી છે તેના બરાબર તો લખી શકાય કે એમવી સ્કવેર ઓપોન આર બરાબર અને આ છે લંબળ એન બરાબર આ એક સમીકરણ થયું હવે એક બીજી વાત સમજો જો અત્યારે આ બ્લોક પર નીચે તરફ વજન બળ તો લાગતું હોય બરાબર તો આમ તો આ નીચે જ લસરી જવું જોઈએ પણ નથી લસરી શકતું શું કામે કારણ કે આ સપાટીમાં જે ઘર્ષણ હશે એ ઘર્ષણ તેને રોકી રાખે તો આ ઘર્ષણ ઓબ્વિયસલી ઉપર તરફ ઉત્પન્ન થશે આ બ્લોકની અપેક્ષિત ગતિની દિશા કઈ છે નીચે તરફ તો ઘર્ષણ કઈ તરફ ઉત્પન્ન થાય હંમેશા ઉપર તરફ તો આ છે એફએસ ઇનફેક્ટ એફએસ મેક્સિમમ બરાબર તો હવે અહીંથી એક વાત આપણે કહી શકીએ કે આ બ્લોક અત્યારે નીચે સરકતો નથી તો સ્વાભાવિક છે કે આ એફએસ મેક્સિમમ એ એમ જી જેટલો હોવો જોઈએ તો હું અહીં લખી નાખું કે એફએસ મેક્સિમમ બરાબર એમ જી હવે એફએસ મેક્સિમમ એટલે શું એન બરાબર એમ જી હવે આમાંથી એનનું સમીકરણ આપણે લઈ શકીએ એમ ના છેદમાં મ્યુએસ અને એ આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ તો હવે સમીકરણ એક આમ આગળ વધારી શકાય એમ વી સ્કવેર ના છેદમાં આર બરાબર એન પણ એન બરાબર થાય એમ જી ના છેદમાં હવે આપણે જે શોધવાનું છે એ છે કોણીય ઝડપ કોણી ઝડપ માટે એક વાત યાદ કરાવું વી ઇઝકલ ટુ આર ઓમેગા સૂત્ર છે તેનું જો વી એટલે કે રેખીય વેગ આર એટલે કે ત્રિજ્યા અને ઓમેગા એટલે કે કોણીય વેગ અથવા તો કોણીય ઝડપ તો હવે આ વી ઇઝકલ ટુ આર ઓમેગા એ હું ઉપરના સૂત્રોમાં મૂકી દઉં તો આપણે કહી શકીએ જો એમ તો બંને બાજુ કેન્સલ થઈ ગયા વી સ્ક્વેર બરાબર લખી શકાય આર સ્ક્વેર ઓમેગા સ્કવેર તો આ આર સ્ક્વેર ઓમેગા સ્કવેર ના છેદમાં આર અને અહીં છે જી ના છેદમાં મ્યુએસ તો આ પરથી હવે આપણે ઓમેગા શોધી શકીએ જો એક આર તો કેન્સલ થઈ જશે અને આ થઈ જશે અંડર રૂટ ઓફ જી ના છેદમાં આર અને મ્યુએસ હવે વિદ્યાર્થી મિત્રો આમાં કિંમત જ મૂકવાની છે જો જીનું મૂલ્ય છે દસ અને આર એટલે કે જે ત્રીજા છે તે આપેલી છે એક મીટર અને મ્યુએસ છે પોઈન્ટ વન તો આ થઈ જશે રૂટમાં સો એટલે કે દસ દસ રેડિયન્સ સેકન્ડ ઇનવર્સ ઓમેગા મળે છે આપણને દસ રેડિયન્સ સેકન્ડ ઇનવર્સ તો તપાસી કે આપણો જવાબ છે કે નહીં અને આ રહ્યો જવાબ સી દસ રેડિયન સેકન્ડ ઇનવર્સ ચાલો ચોથો પ્રશ્ન જોઈએ પોઈન્ટ પચીસ ઘર્ષણા ધરાવતા ટેબલ પરથી લટકાવી શકાતી ચેનની મહત્તમ લંબાઈ મૂળ લંબાઈના કેટલા ટકા હશે જો પેલા આ પ્રશ્નને આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ આ રીતે કોઈ ટેબલ ની ધાર પર થી ચેન લટકાવવાની વાત છે એટલે કે વાત છે જો આ છે એલ લંબાઈ ની સાકડ કુલ લંબાઈ એલ છે અને તેમાંથી આ થોડો ભાગ નીચે તરફ લટકે છે આપણે ઉધારીએ કે આ જે નીચે તરફ લટકતો ભાગ છે તે એક્સ જેટલો છે તો સ્વાભાવિક છે કે જે ઉપરનો ભાગ છે એ એલ માઇનસ એક્સ જેટલો થશે મેં તમને કહ્યું એમ કે સાકળની કુલ લંબાઈ કેપિટલ એલ છે એવું આપણે માનીએ બરાબર હવે સમજો જો અહીં નીચે તરફ લાગતું આ જે સાકળનું વજન બળ છે તેને આપણે એમ જી વડે દર્શાવીએ અને અહીંયા સપાટી પર લાગતું ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ એ બે સમાન હોય તો જ આ સાકળ અહીં આવી રીતે લટકતી રહી શકે આ વાત ફરીથી સમજાવું જો આટલી જે સાકળ લટકે છે ને તેનું વજન બળ એમજી છે આ વજન બળ એમજી સ્વાભાવિક છે કે આમ નીચે તરફ લાગતું હોય તો આ સાકળને આમ સરકાવવાની કોશિશ કરશે પણ જો અહીં આ સપાટી ઉપર સાકળના આ ભાગને લાગતું ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ એ આ એમજી જેટલું થઈ જાય અથવા તો તેના કરતા વધારે હોય તો એવા સંજોગોમાં આ સાંકળ આવી રીતે લટકતી રહી શકે જો આ ઘર્ષણ બળ જે છે એ એફએસ મેક્સિમમ કરતા વધી નહીં શકે બરાબર એટલે જો આપણે એવું કરીએ કે આ સાકરને હજી થોડીક વધારે નીચે લટકાવીએ તો આ લટકતા ભાગનું દળ વધી જશે માટે એમજી વધી જશે અને આ જે ઘર્ષણ બળ છે તે એફએસ મેક્સિમમ કરતા તો વધવાનું નથી એટલે એવા સંજોગોમાં આ સાકળ સરકી જશે તો અત્યારે આ સાકળ સરકતી નથી તેવી રીતે મહત્તમ લંબાઈની લટકાવેલી છે આ જે મહત્તમ લંબાઈ છે એ આપણે શોધવાની છે હવે જો સૌથી પહેલાં આપણે એમ ધારીએ કે આ સાકળ જે છે એનું કુલ દળ કેપિટલ એમ છે તો આ કેપિટલ એમ પરથી આપણે સ્મોલ એમ દળ શોધવું છે તો એ માટે સિમ્પલ ત્રિરાશી લઈએ આપણે કે ભાઈ એલ લંબાઈમાં જો કુલ દળ કેપિટલ એમ હોય તો અત્યારે આ જે એક્સ લંબાઈ છે એમાં જે દળ છે સ્મોલ એમ એ કેટલું થાય તો સ્વાભાવિક છે કે સ્મોલ એમ બરાબર શું થશે એક્સના છેદમાં એલ ઇન્ટુ કેપિટલ એમ થશે આ તમને દળ એમનું સૂત્ર મળ્યું દળ એમ એટલે કહ્યું આ એક્સ લંબાઈની જે સાંકળ છે તેના વડે લટકતું દળ આ સ્મોલ એમ દળ બરાબર હવે આપણે આગળ વાત કરીએ એમ કે અહીં એફએસ મેક્સિમમ બરાબર એમ થઈ જવું જોઈએ તો જ આ સરખે નહીં અને એફએસ મેક્સિમમ એટલે થાય મ્યુ એસ એન બરાબર એમ હવે જો મ્યુ એસ એન એટલે શું એન એટલે આ સાકળને ઉપર તરફ લાગતું લંબબળ હવે એ લંબળ આ સાકળના વજનબળ જેટલું જ હશે એટલે કે એમ માઇનસ સ્મોલ એમ જેટલું જે દળ છે તેનું જે વજન બળ છે એ નીચે તરફ લાગતું હશે એટલું જ લંબળ ઉપર તરફ ઉત્પન્ન થતું હોય તો હું એન તરીકે આમ લખું આ જોજો બરાબર એમ માઇનસ સ્મોલ એમ ઇન્ટુ જી બરાબર અહીં એમ તો છે જ આ વાત ફરીથી સમજાવી દઉં જો આ જે દળ છે લટકે છે તેને આપણે દળ સ્મોલ એમ કહી દીધું તો જે આ બાકી વધતો ભાગ છે તેનું દળ થશે કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ તો મેં લખ્યું કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ ઇન્ટુ જી હવે અહીંથી બંને બાજુ જી કેન્સલ થઈ જાય તો મ્યુએસ બરાબર લખી શકાય એમ માઇનસ સ્મોલ એમ પણ સ્મોલ એમ એટલે શું એક્સના છેદમાં એલ ઇન્ટુ એમ તો આ ઇન્ટુ એમ અને અહીં પણ સ્મોલ એમ તરીકે હું લખી નાખું એક્સના છેદમાં એલ ઇન્ટુ એમ હવે જો બંને બાજુએથી એમ પણ કેન્સલ થઈ જશે તો આ પદ મળશે મ્યુ એસ વન માઇનસ એક્સના છેદમાં એલ ઇઝિકલ ટુ એક્સના છેદમાં એલ તો હવે આ પરથી આપણે એક્સ શોધીએ જો આ સમીકરણ થશે મ્યુએસ માઇનસ મ્યુએસ એક્સના છેદમાં એલ બરાબર એક્સના છેદમાં એલ તો આ પરથી આપણે કહી શકીએ મ્યુએસ બરાબર એક્સના છેદમાં એલ અને અહીં વન પ્લસ એટલે કે એક્સના છેદમાં બરાબર આમ લખી શકાય મ્યુએસના છેદમાં વન પ્લસ મ્યુઅસ હવે વિદ્યાર્થી મિત્રો મ્યુએસ આપેલો છે અને આને હું ટકાવારીમાં લેવા માગું એક્સના છેદમાં એલને હું ટકાવારીમાં લેવા માંગુ તો સો વડે ગુણવા પડે સો ટકા વડે ગુણવા પડે અને અહીં થઈ જશે પોઈન્ટ ના છેદમાં એક પોઈન્ટ પચીસ ગુણા સો ટકા બરાબર તો સ્વાભાવિક છે કે આ જે પદ છે એક્સના છેદમાં એલ ગુણા સો ટકા એ તમને મળી જશે વીસ ટકા હજુ આ એક્સના છેદમાં એલ ગુણા સો ટકા એટલે શું એલ એટલે કુલ લંબાઈ અને એક્સ એટલે કે અહીં જે નીચે લટકાવેલ છે તે સાકળની લંબાઈ એટલે એક્સના છેદમાં એલ ગુણા સો ટકા એટલે શું થઈ જાય કે મૂળ લંબાઈની સાપેક્ષે લટકાવેલી સાકળની લંબાઈ ની ટકાવારી એટલે કે વીસ ટકા તો હવે આપણે તપાસીએ કે વીસ ટકા એ જવાબ છે કે નહીં આ બિલકુલ છે પહેલો જ ઓપ્શન વીસ ટકા એ આપણો જવાબ છે ચાલો આગળ જોઈએ પાંચમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળનો બ્લોક એક ગાડા સાથે સંપર્કમાં છે ગાડાની સપાટી અને બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુ છે તો બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ આલ્ફા કેટલો હોવો જોઈએ જો આ વાતને પેલા આકૃતિમાં સમજી લઈએ અત્યારે આ જે બ્લોક છે તેને નીચે તરફ એમજી લાગતો હોય બરાબર હવે જો આ બ્લોકને પડવા ન દેવો હોય તો સ્વાભાવિક છે કે ઉપર તરફ ઘર્ષણ બળ જે છે એ એમજી જેટલું થવું જોઈએ અને મહત્તમ ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ થાય તો એફએસ મેક્સિમમ બરાબર એમજી થવું જોઈએ વાત સમજાય છે આ બ્લોક અહીં ચોંટાડેલ નથી બરાબર સમજો આ બ્લોક ખાલી મૂકેલ છે ને આને પ્રવેગ આપ્યો છે તો પ્રવેગ આપ્યો છે તો શું થાય કે આ જે બ્લોક છે તેને પાછળ તરફ આભાસી બળ લાગે શ્યુડોફોર્સ અહીં આભાસી બળ લાગે એફપી બરાબર છે હવે આ એફપી બળને લીધે તેમાં આ દિશામાં એટલે કે આ જે સપાટી છે એ સપાટીને લંબ દિશામાં અહીં લંબળ ઉત્પન્ન થાય લંબળ એન આ વાત ક્લિયર અને આ જે એમજી લાગી રહ્યું છે તેને કોણ રોકે અથવા તો તેને કોણ બેલેન્સ કરે આ સપાટીમાં બ્લોક ને ઉપર તરફ લાગતું ઘર્ષણ બળ એટલે કેસિમમ તો અહીં આ બે બળ સમાન થવા જોઈએ અને આ બે બળ સમાન થવા જોઈએ તો એ માટે જે કાંઈ જરૂરી પ્રવેગ હોય એ પ્રવેગ આપણે શોધવાનો છે ચાલો તો સંતુલન સ્થિતિમાં આ બંનેને સરખાવી શકાય અને આ બંનેને પણ સરખાવી શકાશે તો એ આપણે એ લઈએ સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ કરી લઈએ કે આ બ્લોક સરકે નહીં તે માટે અહીં જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ એમજીથી વધારે હોવું જોઈએ એફએસ મેક્સિમમ જે છે એ એમજી જેટલો અથવા તો એમજીથી વધારે હોવો જોઈએ ત્યાંથી આપણે વાત શરૂ કરીએ તો હું લખું કે એફએસ મેક્સિમમ ઇઝ ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ હોવું જોઈએ એમજી પણ એફએસ મેક્સિમમ એટલે શું म्यूएस एन ग्रेटर देन ओर इक्वल टू होवु जो एम जी पर हमें अँ एन एट्ले शू एफ पी जो ते एन के एफ पी जो एट्लेखूँ कि म्यूएस एफपी इज ग्रेटर देन ओर इक्वल टू एम जी हमें एफ पी एट तक खबर सूत्र एम ए थ तो आ म्यूएस एम ए इज ग्रेटर देन ओर इक्वल टू एम जी बने बाजू थी એમ કેન્સલ થઈ જશે એટલે આપણે કહી શકીએ કે મ્યુએસ એ આ એને બદલે આલ્ફા નામ આપેલું છે તો હું લખું આલ્ફા ઇઝ ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ જી હવે આમાંથી આલ્ફાની શરત શું થાય આલ્ફા ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ જીના છેદમાં મ્યુએસ તો આ મુજબનો ઓપ્શન છે અહીં સી આલ્ફા ઇઝ ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ જીના છેદમાં મ્યુ તો આ છે આપણો જવાબ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો ડબલ્યુ વજન વાળા પદાર્થને શિરોલમ સપાટી પર સ્થિર રાખવા માટે એફ બળ લગાડવું પડે છે એફનું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે પેલા તો આ પ્રશ્ન તમે સમજી લ્યો બાકી પ્રશ્ન સહેલો છે બિલકુલ ઉપરના પ્રશ્ન જેવો છે જો અત્યારે આ દાખલા તરીકે એક શિરોલમ સપાટી છે કોઈ દિવાલ કેવું વિચારું અને તેના ઉપર આ એક બ્લોક આમ રાખેલ છે મેં કીધું કે બ્લોક રાખેલ છે ચોટાડેલ નથી બરાબર હવે તમારે આ બ્લોકને સપાટી ઉપર રાખી મૂકવો હોય તો તમારે આમ બળ લગાડવું પડે આ બળ છે એફ હવે આ દરમિયાન સ્વાભાવિક છે કે તેને નીચે તરફ કયું બળ લાગતું હશે એમ જી લાગતું હશે અને ઉપર તરફ કયું બળ લાગતું હશે ઘર્ષણ બળ લાગતું હશે એફએસ આ એફએસને તમે વધુમાં વધુ કેટલું લઈ શકો એફએસ મેક્સિમમ જેટલું લઈ શકો બરાબર તો સવાલ એમ પૂછો છે આ બળ એફ કેટલું લગાડવું જોઈએ કે જેથી કરીને આ બ્લોક સરકે નહીં સ્વાભાવિક છે કે આ બળ એટલું હોવું જોઈએ કે જેથી કરીને એફએસ મેક્સિમમ અને સમાન થઈ જાય તો આ આ જે ઉપરનો પ્રશ્ન પ્રશ્ન છે તેના જેવો જ થયો વિદ્યાર્થી મિત્રો હું અપેક્ષા રાખીશ કે તમે આ પ્રશ્ન જાતે સોલ્વ કરો અને આનો જવાબ સી તમને મળશે ચાલો સાતમો પ્રશ્ન સો મીટર ત્રીજા ધરાવતા સંતલ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હોય રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક છે પોઈન્ટ બે હવે આ માટે તમને સૂત્ર યાદ જ હશે આ પ્રશ્ન જે છે એ સમતલ રસ્તા ઉપર વળાંક લેતી વખતે મહત્તમ સલામત ઝડપનો પ્રશ્ન છે તો એમાં મહત્તમ સલામત ઝડપ વીમેક્સ બરાબર સૂત્ર શું છે વીમેક્સ બરાબર થાય અંડર રૂટ ઓફ મ્યુ એસ આર જી બરાબર અહીં તમને મ્યુ એસનું મૂલ્ય આપી દીધું છે કેટલું છે પોઈન્ટ બે આનું મૂલ્ય છે સો જીનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ લઈ લો તો આ પરથી તમને આનો જવાબ ચૌદ મીટર પ્રતિ સેકન્ડ મળશે તો આ છે ઓપ્શન ડી ચૌદ મીટર પ્રતિ સેકન્ડ ચાલો આઠમો પ્રશ્ન જોઈએ બંને બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક પોઈન્ટ છ અને ગતિક ઘર્ષણાંક પોઈન્ટ ચાર છે ચાલીસ કિલોગ્રામ દળના બ્લોકનો પ્રવેગ કેટલો થાય હવે જુઓ આ બંને બ્લોક માટે જે સ્થિત ઘર્ષણાંક છે પોઈન્ટ છ છે જ્યારે ગતિક ઘર્ષણાંક પોઈન્ટ ચાર છે પોઈન્ટ ચાર અને એક વાત કે જે રકમમાં નથી કીધી એ છે કે આ ઉપરના બ્લોક ઉપર સો ન્યૂટનનું બળ આ બાજુ લાગી રહ્યું છે અને આપણે જે શોધવાનું છે એ છે આ ચાલીસ કિલોગ્રામનો જે બ્લોક છે તેનો પ્રવેગ એટલે આખી ઘટના આમ બનતી હોય જોઈએ કે તમે દસ કિલોગ્રામના બ્લોકને આમ ખેંચો તો તેના હિસાબે ઘર્ષણથી આ ચાલીસ કિલોગ્રામનું બ્લોક પણ ખેંચાય તો તેનો પ્રવેગ કેટલો થાય તે આપણે શોધવાનો છે ખૂબ જ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ ચાલો સોલ્વ કરીએ અહીં જ સોલ્વ કરીએ આપણે જો સૌથી પહેલાં આપણે એ સમજવું પડે કે આ દસ કિલોગ્રામ અને ચાલીસ કિલોગ્રામના બ્લોક વચ્ચે અહીં મહત્તમ સ્થિત ઘર્ષણા કેટલું છે એટલે હું તેને આવી રીતે લખું એફ એ બી કરીને બરાબર તો સ્વાભાવિક છે કે એ થઈ જશે મ્યુ એસ એન અને આ એન તરીકે એમ આવશે હવે જો આ જે બ્લોક છે ને તેને આપણે એમ વન કહી દઈએ અને આને એમ ટુ કહી દઈએ તો હવે જો અહીં મ્યુ એસ એન એન તરીકે એમ પણ એમ એટલે કે એમ વન જો મ્યુ નું મૂલ્ય છે પોઈન્ટ છ અને એમ વન છે દસ કિલોગ્રામ જીનું મૂલ્ય પણ દસ લઈ લઈએ તો આ થશે સાહીઠ ન્યૂટન એટલે સમજો અહીં આ બ્લોક દસ કિલોગ્રામનો બ્લોક અને આ નીચેનો બ્લોક એની વચ્ચેની જે સપાટી છે ત્યાં મહત્તમ સ્થિત ઘર્ષણાંક સાઈઠ ન્યૂટનનું ઉત્પન્ન થઈ શકે એમ છે પણ તમે તો સો ન્યૂટનનું બળ લગાડી રહ્યા છો હવે સો ન્યૂટનનું બળ છે તો સ્વાભાવિક છે કે આને સરકી જવું જ પડે હવે જ્યારે એ સરકે છે ત્યારે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે એ ઘર્ષણ બળ હવે ગતિક ઘર્ષણ બળ ઉત્પન્ન થશે તો આપણે એ પણ મેળવીએ અહીં એફ બરાબર સો ન્યૂટન વિચ ઇઝ ગ્રેટર દેન સિક્સટી ન્યૂટન બરાબર તો હવે એ અને બી વચ્ચે ગતિક ઘર્ષણ બળ લઈએ એફ કે એ અને બી એવું લખું છું તો એ સૂત્ર થઈ જશે મ્યુ કે એન બરાબર અને મ્યુ કે તમને પોઈન્ટ ચાર આપેલ છે ગુણ્યા દસ ગુ દસ ઉપરની જેમ જ એટલે આ થઈ જશે એટલે કે જ્યારે આ ઉપરનો બ્લોક એ બ્લોક આમ સરકતો હશે ત્યારે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે એ કેટલો ઉત્પન્ન થશે ચાલીસ ન્યૂટન આ જે ઘર્ષણ છે એ જ આ નીચેના બ્લોકને એટલે કે ચાલીસ કિલોગ્રામના બ્લોકને બળ લગાડશે વાત સમજો જ્યારે આ બ્લોક આમ સરકે છે ત્યારે આમાં પાછળ તરફ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે હવે આ બ્લોક માટે પાછળ તરફ ઘર્ષણ બળ અને તે બ્લોક નીચેના બ્લોક સાથે જોડાયેલો છે તેથી આઘાત અને પ્રત્યાઘાતના નિયમ મુજબ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આને એ ઘર્ષણ બળ આગળ તરફ અસર કરશે એટલે કે એને પાછળ તરફ લાગતું ઘર્ષણ બળ એ બી માં પ્રતિક્રિયા બળ ઉત્પન્ન કરશે અને એટલું જ આગળ તરફ પ્રતિક્રિયા બળ ઉત્પન્ન કરશે ટૂંકમાં આજે ચાલીસ કિલોગ્રામનો બ્લોક છે તેને હવે આગળ તરફ બળ મળી રહ્યું છે ચાલીસ ન્યૂટનનું બરાબર તો હવે આ ચાલીસ ન્યૂટનના બળને લીધે તે કેટલી પ્રયોગી ગતિ કરશે એ આપણે શોધવાનું છે અહીં એક વાતની સ્પષ્ટતા નથી કરી પણ આ આમ જ હોવું જોઈએ કે આ જે નીચેની સપાટી છે તે ઘર્ષણ રહિત હોવી જોઈએ આ ઘર્ષણ રહિત હોવી જોઈએ તો જ આ બ્લોક પ્રયોગી ગતિ કરી શકે ચાલો તો હવે આપણે પ્રવેગ શોધી લઈએ કોનો બી બ્લોકનો એટલે હું નામ આપું તેને એ હવે એ એટલે તેના ઉપર લાગતું બળ એફ ના છેદમાં દળ એમ બી અથવા તો એમ ટુ અહીં નામ આપેલું છે તે રીતે તો હવે એફ છે ચાલીસ ન્યૂટન અને એમ ટુ એ છે ચાલીસ કિલોગ્રામ એટલે આ થઈ જાય એક મીટર સેકન્ડ ઇન્વર સ્ક્વેર જો વિદ્યાર્થી મિત્રો તમે અહીં એક પ્રશ્ન પૂછી શકો કે અત્યારે આ બ્લોક જ્યારે સરકે છે ત્યારે આપણે તેનું એકલાનું દળ કેમ લીધું ખરેખર તો તેના ઉપર આ દસ કિલોગ્રામનું દળ પણ પડેલું છે એટલે અહીં નીચે જે આપણે એમ ટુ દળ લીધું છે ત્યાં એમ ટુ પ્લસ એમ એટલે કે પચાસ કિલોગ્રામ આવવું જોઈએ તો પચાસ કિલોગ્રામ કેમ નથી લીધું કારણ એ કે અત્યારે આ જે ઉપરનો બ્લોક છે એ હવે ચાલીસ કિલોગ્રામના દળ ઉપર સ્થિર નથી આ બંને સાપેક્ષ ગતિ કરી રહ્યા છે આ ઉપરનો બ્લોક છે એ સો ન્યૂટનના બળથી ગતિ કરી રહ્યો છે જ્યારે નીચેનો બ્લોક જે છે એ ચાલીસ ન્યૂટનને કારણે ગતિ કરી રહ્યો છે એટલે આપણે નીચેના દળ ઉપર જે બળ લાગી રહ્યું છે એ બળ પરથી નીચેના બ્લોકનો પ્રવેગ શોધવા માટે માત્ર નીચેનું દળ જ લીધું છે એટલે કે અહીં માત્ર ચાલીસ કિલોગ્રામ લીધેલું છે જો કદાચ એવું હોત કે ધારો કે આ બળ ન લાગતું હોત સો ન્યૂટનનું બળ ન લાગતું હોત અને આ બ્લોક સ્થિર હોત તો આ દસ કિલોગ્રામ અને આ ચાલીસ કિલોગ્રામ એમ કુલ પચાસ કિલોગ્રામ ઉપર આ ચાલીસ ન્યૂટનનું બળ લગાડ્યું કહેવાય જો આ બળ ચાલીસ ન્યૂટન હોય તો એવા સંજોગોમાં તમારે આ બંનેનું દળ લઈને પ્રવેશ શોધવો પડે પરંતુ અહીં દસ કિલોગ્રામનું દળ છે એ સો ન્યૂટનથી ગતિ કરે છે જ્યારે ચાલીસ કિલોગ્રામનું દળ છે એ આ ચાલીસ ન્યૂટનથી જ ગતિ કરે છે માટે તેનો પ્રવેશ શોધવા માટે માત્ર તેનું દળ એટલે કે ચાલીસ કિલોગ્રામ લીધેલું છે તો ફાઇનલી અહીં જવાબ લખી નાખું જવાબ છે એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ છે આપણો જવાબ તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર અહીં સમાપ્ત કરીએ આશા રાખું છું કે આ બધા એમસીક્યુ અને તેના કન્સેપ્ટ્સ તમને સમજમાં આવ્યા હશે અને હું ઈચ્છીશ કે તમે આ બધા પ્રશ્નો અને તેના ઉત્તર આ જ રીતે તમારી નોટમાં ઉતારો કે જેથી આના કન્સેપ્ટ અને આ જે પદ્ધતિ છે એ તમને બરાબર મગજમાં ઉતરી જાય